હેલો એવરીબડી, આજે આપણે ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણના ગુજકેટના એમસીક્યુની ચર્ચા કરીશું. આ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ફરી એકવાર યાદ કરાવી દઉં કે વિદ્યુત ચુંબકીય જે પ્રેરણની ઘટના છે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનામાં એના મુખ્ય જે ટોપિકો એમાં ચુંબકીય ફ્લક્સ, ફેરેડેનો નિયમ, લેન્સનો નિયમ, ગતિકીય ઈએમએફ, આત્મપ્રેરકત્વ, અન્યોન્ય પ્રેરકત્વ અને એસી જનરેટર તેમજ એડી પ્રવાહ, આ જે મુખ્ય ટોપિકો છે એ મુખ્ય ટોપિકો પર આપણે ઘણી વિસ્તારથી ચર્ચાઓ કરેલી છે. એના સૂત્રની પણ આપણે વાતો કરેલી છે અને એની સમરી પણ આપણે નોંધ કરેલી છે. એનો સૌ પ્રથમ અભ્યાસ કરવો, એને તૈયાર કરવું અને ત્યાર પછી જ આ ગુજકેટના એમસીક્યુ પર આધારિત જે વિડીયો છે એને જોવા, કે જેથી આપણે સરળતાથી એને સમજી શકાય. તો આજે આપણે ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણના ગુજકેટના એમસીક્યુ ની ચર્ચાઓ કરીએ. એમસીક્યુ 1. એક ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ સમય ટી સેકન્ડ સાથે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 6t² માઇનસ 5t+1 અનુસાર બદલાય છે, જેમાં ફાઈ એ વેબરમાં છે. તો ટી ઇઝ ઇક્વલ ટુ 0.5 સેકન્ડ પર ગુચડામાં પ્રેરિત પ્રવાહ ખાલી જગ્યા પરિપથનો અવરોધ 10 ઓહ્મ છે. આપણે લાસ્ટ લેક્ચરમાં વાતો કરી તે પ્રમાણે આપણે પહેલેથી જ આપણે ઓપ્શન્સ ને જોવાના નથી. પહેલાં આપણે જે એમસીક્યુ છે એનો ઉકેલ મેળવીશું અને ત્યાર પછી જ આપણે એ જે ઓપ્શન્સ છે તેમાં ધ્યાન આપીશું અને એનો જે ઓપ્શન્સ હશે તેના વિશે આપણે જાણીશું. પહેલેથી જો આપણે જોઈએ તો એ કન્ફ્યુઝન કરી શકે અને એટલા માટે જ પહેલાં આપણે એનો ઉકેલ મેળવીએ. તો અહીં આપણને ફાઈ આપેલ છે, સમય ટી આપેલ છે, અવરોધ આપેલ છે, હવે માંગેલું છે વિદ્યુત પ્રવાહ. અને એટલા માટે જો પ્રેરિત પ્રવાહ જો માંગેલો હોય તો આપણે અહીં એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ IRનો ઉપયોગ કરવો પડે, પરંતુ એપ્સાયલોન અહીં આપેલ નથી, પણ અહીંયા ફાઈ આપેલ છે. એટલે કે જો આપણે ફેરેડેના નિયમ મુજબ જો આ ફાઈનું જો વિકલન કરી નાખીએ તો આપણને એપ્સાયલોન મળશે, અને એ 0.5 સેકન્ડ માટે જે એપ્સાયલોન હશે તે, અને અવરોધ અહીં આપેલ છે એનો ગુણોત્તર લઈએ તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે. માટે સૌપ્રથમ આપણે એપ્સાયલોન શોધીએ. તો ગુચડામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ d5/dt. સો ઇઝ ઇક્વલ ટુ d/dt ઓફ 6t² માઇનસ 5t+1. હવે આનું જો ટીની સાપેક્ષ વિકલન કરીએ તો તમે જોઈ શકો છો અહીં 6 તેમનો તેમ ટી સ્ક્વેરનું 2t થશે, માટે 12t થશે, અને માઇનસ 5t નું અને પ્લસ 0 અહીં 1 છે એનું વિકલન ટીની સાપેક્ષ 0 થશે. માટે એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ 12t-5 થશે. હવે એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ IR, માટે I ઇઝ ઇક્વલ ટુ εd/r થશે. સો ઇઝ ઇક્વલ ટુ, આ જે એપ્સાયલોન છે એની કિંમત અહીંથી આપણે લઈ લઈએ તો 12t-5/r, જે અહીં 10 આપેલ છે એટલે ÷10. સો 12×0.5-5/10 થશે. અહીં તમે જોઈ શકો છો 12×0.5 = 6 થશે, માઇનસ 5/10
ઇટ મીન્સ કે 6 - 5/10 થશે. માટે આઈ ઇઝ ઇક્વલ ટુ 6 - 5/10. સો 6 - 5 = 1/10. સો આઈ ઇઝ ઇક્વલ ટુ 0.1 એમ્પિયર થયું. એટલે આ જે MCQ નંબર 1 છે એનો આન્સર ઇઝ બી એન્ડ 0.1 એમ્પિયર થશે. હવે MCQ નંબર 2. 100 cm² પુષ્ઠ ક્ષેત્રફળ ધરાવતા 50 આંટાવાળા એક ગૂંચડાને 0.02 વેબર પર મીટર સ્ક્વેર તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રને લંબ રાખેલ છે. ગૂંચડાનો અવરોધ 2 ઓહ્મ છે. જો તેને 1 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવે તો ગૂંચડામાં પ્રેરિત વિદ્યુતભાર ખાલી જગ્યા થાય. હવે અહીં આપણને ગૂંચડામાં જે પ્રેરિત થતો વિદ્યુતભાર માંગેલ છે. જો આપણે અત્યારે જે આગળના MCQમાં જોયું તે પ્રમાણે એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ જો IR લખીએ તો એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ આઈની જગ્યાએ આપણે Q/T પણ લખી શકીએ. અને એ સૂત્ર મુજબ જો આપણે કિંમતો મૂકતા જઈએ તો આઈ ઇઝ ઇક્વલ ટુ Q/ΔT લખીએ તો અહીં જે આપણને છેલ્લે સૂત્ર આપણે મેળવેલ છે આ સૂત્ર, અને આપણે જાણીએ છીએ કે પ્રેરિત વિદ્યુતભાર એ Q = n∆ϕ/R જેટલું હોય છે. તો આપણે આ જે સૂત્ર જે મેળવેલ છે એ સૂત્ર મેળવેલ સૂત્રનો ઉપયોગ કરીશું. અહીં આપેલ જે કિંમતો છે તે લખી દઈશું. અહીં જે ΔΦ એટલે કે ફ્લક્સમાં થતો ફેરફાર અહીં એ બી જેટલો છે. અહીંયા n આંટાઓની સંખ્યા આપેલી છે અને R અવરોધ પણ આપેલ છે, 2 ઓહ્મ આપેલા છે. હવે આ જે n આંટાઓની સંખ્યા તો આપણે લખી દઈશું, પણ અહીં જે A આપેલ છે એ 100 cm² છે. એટલે અહીંયા જે સેન્ટીમીટર સ્ક્વેર છે એને મીટર સ્ક્વેરમાં ફેરવવું પડશે. માટે 100 × 10⁻⁴ મીટર સ્ક્વેર થશે. બી તો આપેલ જ છે 0.02 વેબર પર મીટર સ્ક્વેર, અને આરની કિંમત અહીં 2 છે. તો આ બધી જે કિંમતો છે એ કિંમતો જો અહીં મૂકી દઈએ તો એનની કિંમત 50, એની કિંમત 100 × 10⁻⁴ × 0.02, આ બીની કિંમત થશે. આર ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 ઓહ્મ થયા. માટે આ બધી કિંમત મૂકીએ તો આ રીતે આપણે લખી શકીએ. હવે આ 2 અને અહીંયા 0.02 વડે જો ભાગાકાર કરીએ અહીંયા તો 0.01 થશે. માટે અહીં આપણે જોઈ શકાય છે કે આ જો 10⁻² થયું, આ 10⁻² થશે, એટલે આ અને આ પદ અહીંયાથી કેન્સલ આઉટ થશે. આ પદ અહીંયાથી કેન્સલ આઉટ થયું. અહીં 50 આપેલા છે, અહીં 10⁻⁴ છે. તો જો આપણે અહીં 0.005 લખીએ 50, તો 10⁻⁴ લખી શકાય. અને આ 10⁻⁴ એટલે કેન્સલ આઉટ થાય તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે 0.005 કુલમ જેટલું લખી શકાય. અને આ ઓપ્શન નંબર અહીં ડી આપેલ છે. માટે MCQ નંબર 2 આન્સર ઇઝ ડી, 0.005 કુલમ જેટલું થશે. હવે MCQ નંબર 3. એક ગૂંચડામાં 0.05 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ સમાન દરથી બદલાઈને 2 એમ્પિયર + 2 એમ્પિયર છે, T - 2 એમ્પિયર થાય છે.
અને 8 વોલ્ટ જેટલું ઈએમએફ પ્રેરિત થાય છે. તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ ખાલી જગ્યા હેનરી છે. હવે તમે આ એમસીક્યુમાં જોઈ શકો છો, અહીં સમય આપેલ છે, અહીં I1 અને I2 આપેલ છે, એપ્સાઇલોન પણ આપેલ છે અને L શોધવા માટે કીધું છે. જો આપણે અહીં DI જો લખવું હોય તો I2 - I2 I1 લખી શકાય, માટે અહીં DI = I2 - I1. અહીં I2 = -2 એમ્પિયર અને I1 = +2 એમ્પિયર. સો I2 = -2 - 2. સો DI = -4 એમ્પિયર થશે. હવે ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ, આત્મપ્રેરિત ઈએમએફ જો આપણે કહીએ તો તે εn = -L dI/dtના સૂત્રથી આપણે આપી શકીએ. માટે અહીં એપ્સાઇલોનની કિંમત આપેલ છે 8 વોલ્ટ, −L શોધવાનું છે. DI આપણે અહીં શોધી લીધું −4 એમ્પિયર, અને ડિવાઇડેડ બાય અહીં સમય આપેલ છે 0.05. માટે જો એલને સૂત્ર કરતાં જો કરી દઈએ તો આ માઇનસ અને આ માઇનસ અહીં પ્લસ થશે, માટે L = અહીં 8 × 0.05 અને ડિવાઇડેડ બાય 4. હવે 4 × 2 = 8, સો અહીં 2 રહેશે, × 0.05. સો અહીં જે આપણા પાસે 5 × 10 કહીએ અને પોઈન્ટ જો અહીંયા કિંમત મૂકી દઈએ તો L = 0.1 હેનરી જેટલું થાય, જે અહીં ઓપ્શન અહીંયા D છે. સો MCQ નંબર 3 આન્સર ઇઝ D, 0.1 હેનરી જેટલું થશે. હવે MCQ 4, બે ગૂંચળાઓના તંત્રનું અન્યન્ય પ્રેરકત્વ 5 મિલી હેનરી છે. પ્રથમ ગૂંચળામાં પ્રવાહ I = I0 sin ωt સૂત્ર અનુસાર બદલાય છે, જ્યાં I0 = 10 એમ્પિયર અને ω = 100π rad/s. તો બીજા ગૂંચળામાં પ્રેરિત ઈએમએફનું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા હશે. અહીં આપણને બે ગૂંચળાનું બનેલું તંત્ર આપેલ છે. આ બે ગૂંચળાના બનેલા તંત્રનું અન્યનો પ્રેરકત્વ પણ અહીં આપેલ છે. એમાં અહીં જે વિદ્યુત પ્રવાહ છે, એ વિદ્યુત પ્રવાહ એ સમયના આવર્ત વિધેય તરીકે છે. આપણે બે ગૂંચળાના બનેલા તંત્રના અન્યન્ય પ્રેરકત્વની જે થિયરી હતી એમાં ઉદ્ભવતું જે પ્રેરિત ઈએમએફ તે આ સૂત્ર દ્વારા આપણે મેળવ્યું હતું. પ્રેરિત ઈએમએફ εn = m × di/dt. અહીં આપણને I એ સમયનું આવર્ત વિધેય આપેલ છે. માટે જો આપણે I નું વિકલન કરી દઈએ તો આપણને અહીં એપ્સાઇલોનની કિંમત તો મળશે, પરંતુ એ સમયના આવર્ત વિધેય તરીકે મળશે. કારણ કે જેમ પ્રવાહ બદલાય છે તેમ અહીં પ્રેરિત ઈએમએફ પણ બદલાશે. પરંતુ અહીં પ્રેરિત ઈએમએફનું મહત્તમ મૂલ્ય માંગેલ છે, એટલે આપણે આ જે કિંમતો છે એનો ઉપયોગ કરી અને પહેલાં તો અહીં એપ્સાઇલોન મેળવીએ અને ત્યાર પછી એના મહત્તમ મૂલ્ય વિશે ચર્ચા કરીએ. તો અહીં તમે જોઈ શકો છો આ જે I છે એની કિંમત આપણે અહીંયા મૂકી છે. માટે εn = md/dt I0 sin ωt. હવે I0 કોન્સ્ટન્ટ છે, માટે આગળ લઈ લો, માટે m × I0. હવે sin ωt છે એનું વિકલન થાય cos ωt, અને ફરી પાછું આપણે સાંકળના રૂલ્સ પ્રમાણે અહીંયા ωt નું ફરી પાછું વિકલન કરીએ તો ઓમેગા મળશે.
માટે અહીં ઓમેગા પણ આગળ લઈ લઈએ તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ એમ આઈ ઝીરો ઓમેગા ઇન્ટુ કોસ ઓમેગા ટી થશે. તો આ આપણને અહીં પ્રેરિત ઇએમએફ મળે છે. પરંતુ જો મહત્તમ જો એનું મૂલ્ય મેળવવું હોય તો આ જે કોસ ઓમેગા ટી જે એની કિંમત એક થવી જોઈએ, કારણ કે કોસનો જે વિસ્તાર જે છે તે મહત્તમ એક છે, માઇનસ વન ટુ વન માટેનો વિસ્તાર મહત્તમ વન છે. માટે જો કોસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ જો વન થાય તો અહીં એમ કહી શકાય કે આ એપ્સાઇલોન છે તે એપ્સાઇલોન મેક્સિમમ લખી શકાય. માટે અહીં એપ્સાઇલોન મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ આઈ ઝીરો ઇન્ટુ ઓમેગા થશે. અહીં એમની કિંમત આપેલી છે 5 મિલી હેનરી, સો 5 × 10⁻³ ઇન્ટુ આઈ ઝીરો ઇઝ ઇક્વલ ટુ 10 એમ્પિયર અને ઇન્ટુ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 100 પાય. અહીં તમે જોઈ શકો છો કે આ 100 અને આ 10, આ 10⁻²⁻³ કેન્સલ આઉટ થશે. માટે 5 × π, સો એપ્સાઇલોન મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 5 π વોલ્ટ જેટલું થશે, જે અહીં ઓપ્શન નંબર બી છે. માટે એમસીક્યુ નંબર 4 આન્સર ઇઝ બી, 5 π વોલ્ટ જેટલું થશે. હવે એમસીક્યુ નંબર 5. 3 હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતા 3 શુદ્ધ ઇન્ડક્ટર્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. તો આ જોડાણનું એ અને બી બિંદુઓ વચ્ચેનું સંતુલ્ય ઇન્ડક્ટન્સ ખાલી જગ્યા છે. હવે અહીં એક આકૃતિ આપેલ છે અને આ જે આકૃતિ છે એ આકૃતિનું પહેલાં જોડાણ નક્કી કરવું પડશે. અને એ અને બી વચ્ચે, એટલે કે અહીં એ અને બી વચ્ચે સમતુલ્ય જે ઇન્ડક્ટન્સ છે તે કેટલું તે આપણે શોધવાનું છે. અહીં આપણે જો કહીએ તો આ જે L1, L2 અને L3 એ ત્રણે 3 ઇન્ડક્ટર્સ છે, એના ઇન્ડક્ટન્સ 3 હેનરી આપેલા છે. હવે આ જે રીતે જોડાણ થયું છે તેને સમજીએ. ધારો કે આ જે આકૃતિ છે, આ જે પરિપથ છે એને સમતુલ્ય પરિપથ અહીં આપણે દર્શાવેલ છે. હવે એ કેવી રીતે દર્શાવેલ છે એની પહેલાં તો ચર્ચા કરીએ. તમે જોઈ શકો છો, પહેલાં એક છેડેથી જો આપણે ચર્ચા કરીએ તો આ આપણા પાસે અહીં આ L1 જે ઇન્ડક્ટર્સ છે તેનો એક છેડો એ પર છે અને આ જે બીજો છેડો છે એ તમે જોઈ શકો છો કે આ તાર દ્વારા એ બી પર છે. અહીંયા એનો મતલબ કે જો અહીં હું એ અને બી જો દોરી દઉં તો આ L1નો એક છેડો એ પર છે અને બીજો છેડો અહીં બી પર છે એમ કહી શકાય. માટે આ રીતે L1 જોડાયું. હવે આ જે L2 છે એ L2નો એક છેડો બી પર બી છે, આ તાર વડે એ છે, આ બી વડે એક છેડો જોડાયેલો છે અને L2નો બીજો જે છેડો છે તે એ સાથે જોડાયેલો છે આ રીતે અહીં. તો એનો મતલબ એમ થયો કે અહીં ધારો કે જો એક છેડો અહીં બી પર છે તો L2નો બીજો છેડો અહીં એ પર છે, તો આ રીતે અહીં આવી શકે. માટે આ રીતે જોડાયું કહેવાશે. હવે ત્રીજું જે ઇન્ડક્ટર છે તેમાં તમે જોઈ શકો છો કે તેનો એક છેડો એ પર છે અને બીજો છેડો તો બી પર જ છે. માટે એક છેડો એ પર અને બીજો છેડો જો બી પર હોય તો એ આ રીતે જોડાશે. એનો મતલબ એમ થયો કે આ જે પરિપથ છે એ પરિપથનો સમતુલ્ય પરિપથ આ થયો. પરંતુ અહીં તમે જોઈ શકો છો કે 3 ઇન્ડક્ટર્સ એ સમાંતર જોડાણમાં છે અને જો સમાંતર જોડાણમાં હોય તો એ સમાંતર જોડાણમાં એનું સમતુલ્ય જો ઇન્ડક્ટન્સ જો L હોય તો અહીં 1/L ઇઝ ઇક્વલ ટુ 1/L1 પ્લસ 1/L2 પ્લસ 1/L3 સૂત્ર પરથી એની કિંમત મેળવી શકાય. બધાની કિંમત, બધા ઇન્ડક્ટર્સના ઇન્ડક્ટન્સ એક સરખા છે. માટે 1/3
प्लस वन बाय थ्री प्लस वन बाय थ्री थशे माटे वन अपन एल इज इक्वल टू थ्री बाय थ्री थयु माटे वन अपन एल इज इक्वल टू अहीं वन थाय माटे आपणे एम कही सकाय के अहीं एल इज इक्वल टू पण वन थशे माटे अहीं आंसर इज ऑप्शन ए छे माटे एमसीक्यू नंबर फाइव आंसर इज ए वन हेनरी थशे। अवे एमसीक्यू नंबर सिक्स एक एरोप्लेन नी बे पाखोना बहार तरफना अंतिम बिंदुओं वच्चेनु अंतर 50 मीटर जे ते 360 किलोमीटर पर अवरनी झड़पथी समक्षितिज उड़ी रह्यु छे। जो आ जग्याए पृथ्वीना चुंबकीय क्षेत्रनो ऊर्ध्व घटक ए 2×10⁻⁴ वेबर पर मीटर स्क्वेर होय तो आ बे बिंदुओं वच्चे प्रेरित ईएमएफ खाली जग्या वोल्ट छे। अवे जो आपणे विचारीए के एरोप्लेन जो समक्षिति जो अहीं उड़ी रह्यु होय तो एनी जे बे पांखना अंतिम बिंदुओ वच्चेनी जे अंतर एटले के एनी लंबाई वेग अने जे चुंबक पृथ्वीना चुंबकीय क्षेत्रनो ऊर्ध्व घटक आम जो विचारीए तो ये त्रणे त्रण लंब कहेवाशे। અને આપણે જોયું છે કે ગતિકીય ઈએમએફમાં એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ આપણે બીવીએલ સૂત્ર મેળવેલ છે, પરંતુ અહીં આપણને આપેલી જે ઝડપ છે તે કિલોમીટર પર અવર છે અને તેથી અહીં આપણે એને મીટર પર સેકન્ડમાં ફેરવી નાખીએ તો વી ઇઝ ઇક્વલ ટુ 360 કિલોમીટર પર અવર, સો ઇઝ ઇક્વલ ટુ 360×1000 ડિવાઈડેડ બાય 3600 મીટર પર સેકન્ડ થશે। અહીં એક અહીંયા શૂન્ય કેન્સલ થશે, અહીં 360 કેન્સલ થયું માટે વી ઇઝ ઇક્વલ ટુ 100 મીટર પર સેકન્ડ થાય। હવે આપણે જો અહીં કહેવું હોય કે એરોપ્લેન છે એની બે પાંખોના બહાર તરફના અંતિમ બિંદુઓ વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ બી વી એલ, જ્યાં બી એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક છે, અહીંયા વી એની ઝડપ છે અને એલ એ પાંખ વચ્ચેનું એ પાંખની લંબાઈ થશે। માટે અહીં બી ઇઝ ઇક્વલ ટુ 2×10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર, અહીં વી આપણે મેળવ્યું 100 મીટર પર સેકન્ડ અને અહીં જે લંબાઈ છે તે 50 મીટર જેટલી છે, તો આ કિંમત અહીં મૂકી દઈએ। તમે અહીં જોઈ શકો છો કે આ 100×50×2 = 100, સો 10⁴ થશે અને 10⁴ અને 10⁻⁴ સો ઇઝ ઇક્વલ ટુ 1, સો પ્રેરિત ઈએમએફ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ થશે, જે અહીં ઓપ્શન બી છે। માટે એમસીક્યુ નંબર 6 આન્સર ઇઝ બી અને 1 વોલ્ટ થશે। હવે એમસીક્યુ નંબર 7 100 cm² ક્ષેત્રફળવાળી એક ચોરસ કોઇલને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકેલ છે, જો ચુંબકીય ક્ષેત્ર 10⁻³ વેબર પર મીટર સ્ક્વેર હોય તો કોઇલ સાથે સંકળાયેલું ફ્લક્સ ખાલી જગ્યા વેબર થશે। હવે અહીં એક અગત્યની બાબત આપણે નોંધી લઈએ કે જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર એ કોઇલને લંબરૂપે છે, એનો મતલબ કે કોઇલ જે છે તેનો ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, એટલે કે સદિશ એ અને સદિશ બી એકબીજાને સમાંતર હોય અને તેથી એ બે વચ્ચેનો જે ખૂણો
સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો એ ઝીરો ડિગ્રી થાય. માટે જો આપણે કોઇલ સાથે સંકળાયેલું જો ચુંબકીય ફ્લક્સ શોધવું હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ ઝીરો ડિગ્રી થશે. સો ફાઈ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે જો એની કિંમત લખી દઈએ તો 100 સેન્ટીમીટર સ્ક્વેર છે, માટે અહીં સેન્ટીમીટરને સેન્ટીમીટર સ્ક્વેરની જગ્યા પર મીટર સ્ક્વેર કરીએ તો 100 × 10⁻⁴ મીટર સ્ક્વેર થશે. માટે અહીં એની કિંમત 100 × 10⁻⁴ ઇન્ટુ અહીં બીની કિંમત આપેલ છે આપણને 10⁻³ વેબર પર મીટર સ્ક્વેર. સો તે કિંમત અહીં એડ કરી દઈએ અને કોસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ 1 થશે. માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ અહીં 10⁻³ એન્ડ 5 2 ઇઝ ઇક્વલ ટુ 5 અને 10⁻⁴. સો અહીં 10 વેબર થઈ જશે. માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 10 વેબર, જે અહીં ઓપ્શન એ છે. માટે એમસીક્યુ નંબર 7 આન્સર ઇઝ એ, 10 વેબર થશે. એમસીક્યુ નંબર 8. 0.5 મીટર લંબાઈના દરેક એવા 10 વાહક આરાઓ ધરાવતા એક પૈંડાને કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક BH ને લંબ સમતલમાં 120 રિવોલ્યુશન પર મિનિટ ની ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે. જો તે સ્થળે BH ઇઝ ઇક્વલ ટુ 0.4 ગોસ, જી એટલે ગોસ, હોય તો પૈંડાની અક્ષ અને ધાર એટલે કે રીમ વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF કેટલું? 1 ગોસ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ટેસ્લા આપેલ છે. હવે અહીં આ જે એક્ઝામ્પલ છે એના માટે આપણે સૂત્ર પણ મેળવેલ છે અને એક એક્ઝામ્પલ પરથી, અને એ જે સૂત્ર છે તે આપણે જાણીએ છીએ કે પૈંડાની જે અક્ષ છે તે અને ધાર વચ્ચે ઉદ્ભવતું જે પ્રેરિત EMF છે એ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ બી ઓમેગા આર સ્ક્વેર ડિવાઈડેડ બાય 2 જેટલું હોય. અહીં ચુંબકીય ક્ષેત્ર એ પૈંડાના સમતલને લંબ છે અને એન એ જે છે બી ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી કોણીય ઝડપથી એ પૈંડું એ ચુંબકીય ક્ષેત્રમાં ફરે છે. અહીં આર એ અહીં પૈંડું છે એની ત્રિજ્યા છે, પરંતુ અહીં ત્રિજ્યા આપેલ નથી, પરંતુ કીધું છે અહીં 10 વાહક આરાઓ જે છે એટલે કે પૈંડાના જે અંદર આવતા આરાઓ જે એની ત્રિજ્યા જ કહેવાશે. માટે અહીં ત્રિજ્યા બરાબર અહીં 0.5 મીટર અહીં આપેલ છે એમ કહી શકાય. માટે અહીં બધી જ કિંમતો આપેલી છે આપણને, પરંતુ અહીં જે ચુંબકીય ક્ષેત્રની કિંમત છે એ અહીં ગોસમાં આપેલી છે જેને ટેસ્લામાં ફેરવવું પડશે, અને 120 અહીં ઝડપ જે આપેલી છે કોણીય ઝડપ રિવોલ્યુશન પર મિનિટ એને રેડિયન પર સેકન્ડમાં ફેરવવું પડશે. માટે સૌ પ્રથમ તે આપણે લઈ લઈએ અને ત્યાર પછી આપણે એ બધી કિંમતો આ સૂત્રમાં આપણે મૂકી દઈએ. તો જો 1 ગોસ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ટેસ્લા, સો બી ઇઝ ઇક્વલ ટુ 0.4 ગોસ, સો બી ઇઝ ઇક્વલ ટુ 0.4 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા થશે. તો બી અહીં મળી ગયું. હવે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 120 રિવોલ્યુશન પર મિનિટ છે. હવે એક પરિભ્રમણ જો થતું હોય તો આપણે જાણીએ છીએ 2π રેડિયન કહેવાય. માટે 120 જો પરિભ્રમણ થતા હોય તો આપણે 2π ઇન્ટુ 120 સો ઇઝ ઇક્વલ ટુ 240π જેટલા રેડિયન થશે. તો અહીં 120 પરિભ્રમણ માટે આપણે રેડિયન જો લખવું હોય તો 240π રેડિયન લખી શકાય. અહીં મિનિટ છે માટે 60 સેકન્ડ લખાશે. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ
120 રિવોલ્યુશન ની જગ્યા પર 240 પાઈ ડિવાઇડેડ બાય 60 રેડિયન પર સેકન્ડ થશે. હવે આ 0 અને 0 કેન્સલ આઉટ થયા અને અહીંયા પાઈ રહેશે અને આ 24 છે એટલે 6 × 4 = 24, સો અહીં 4 રહેશે, સો 4 પાઈ જે આપણને ઓમેગા મળશે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ રેડિયન પર સેકન્ડ થયું. આ બધી કિંમતો આપણે આ સૂત્રમાં જો મૂકીએ તો પ્રેરિત ઇએમએફ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 0.4 × 10⁻⁴ બીની કિંમત, 4 પાઈ ઓમેગાની કિંમત અને 0.5 એ આર જે આપણે અહીં આરની લંબાઈ છે તે હોલ સ્ક્વેર થશે ડિવાઇડેડ બાય 2. સો અહીં ફરી એક કિંમત લખીએ તો 0.4 × 10⁻⁴ × 4 પાઈ ની કિંમત 3.14, 0.5 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.25 ડિવાઇડેડ બાય 2. હવે આ બધાનો જો આપણે ગુણાકાર કરીએ 0.4 × 4 × 3.14 × 0.25 ડિવાઇડેડ બાય જો 2 કરીશું તો આપણને એ આન્સર મળશે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 0.628 × 10⁻⁴ જેટલું થશે. માટે અહીં જો આપણે આ જે દશાંશ ચિહ્નને જો બે સ્ટેપ જો જમણી બાજુ જો ખસેડી લઈએ તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 62.8 × અહીં 10⁻², અને 10⁻⁴, સો 10⁻⁶ વોલ્ટ થશે. અહીં જે આપણને જવાબ જે છે તે માઇક્રોમાં માઇક્રોવોલ્ટમાં આપેલો છે, માટે 10⁻⁶ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1 માઇક્રોવોલ્ટ હશે. માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 62.8 માઇક્રોવોલ્ટ, જે અહીં ઓપ્શન ડી આપેલ છે. માટે એમસીક્યુ નંબર 8, આન્સર ઇઝ ડી, 62.8 માઇક્રોવોલ્ટ થશે.